Hello students, good morning. Welcome to the new lecture of Design of Steel Structures. So, Design of Steel Structures na last lecture in the bolted example na lap joint na example jo to ke how lap joint are designed and kevi rite ani figure apne draw kariye chhe athva to design ani kevi rite banaiye chhe. Ye apne last lecture ma joyu to. Have ena pachhi na aajna lecture ma apne joishu second example bolted connection nu. અને આ એક્ઝામ્પલ એ પહેલા કરતાં થોડો અલગ છે એટલે મેં આ લેક્ચરમાં લીધો છે. તો શરૂઆતથી ચાલુ કરીએ. અ મેમ્બર ઓફ સ્ટીલ રૂફ ટ્રસ કન્સિસ્ટ ઓફ ટુ એંગલ્સ ISA. ટુ એંગલ્સ ISA ઉપર અંડરલાઇન કરું છું. 75 × 6 mm પ્લેસ બેક ટુ બેક ઓન આઈધર સાઇડ ઓફ 8 mm થિક ગસેટ પ્લેટ. જો પ્લેસ બેક ટુ બેક ઓન આઈધર સાઇડ ઓફ 8 mm થીક ગસેટ પ્લેટ. બરાબર, આટલી ડિટેલ આપણને મળી. હવે સૌથી પહેલા તો બે ISA એંગલ. હવે આ ISA એંગલ શું છે મેં તમને ઇન્ટ્રોડક્શન ચેપ્ટરની અંદર ભણાવ્યું હતું. ISA એંગલ એ એક L શેપની એંગલ હોય જેનો તમને અહીંયા ડ્રો કરીને બતાવીશ. આ તમારી ISA એંગલ છે. બરાબર, હવે આ એંગલના જે ડાયમેન્શન છે તમને 75 × 6 mm. તો આપણે સમજવું જોઈએ કે આ ડાયમેન્શન આમાં કઈ રીતે સેટ થાય. તો એના માટે જોઈએ તો જે પહેલું ડાયમેન્શન હોય તો 75 આ સાઈડ બતાવે તમારી. બરાબર, L એંગલની આ સાઈડ બતાવે. સેકન્ડ જે 75 છે એ આ બતાવે. અને 6 જે છે એની થિકનેસ બતાવે, એટલે કે એની જાડાઈ 6 mm આ કહેવાય. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે ISA એંગલની અંદર 75 એટલે આ સાઈડ, 75 એટલે બીજું 75 એટલે આ સાઈડ, અને 6 mm એની થિકનેસ. ઓકે, ઘણી વખત 100 × 75 × 8 mm આવું પણ આવતું હશે. તો 100 આ, 75 આ અને 8 આ. જો જેના જે એંગલમાં આ બંને ડાયમેન્શન સેમ હોય એને આપણે ઇક્વલ એંગલ સેક્શન કહેતા હતા. ઇક્વલ એંગલ સેક્શન. અને આ બંને ડાયમેન્શન જો અલગ અલગ હોય એટલે કે અલગ અલગ ડિઝાઇન હોય તેને આપણે અનઇક્વલ એંગલ કહીએ છીએ. બરાબર, જો આ બંને સરખા હોય, અત્યારે આપણા કેસમાં 75 × 75 છે એટલે બંને સરખા છે. જો 100 × 75 હોય તો આપણે એને અનઇક્વલ એંગલ કહે, બાકી આપણે એને ઇક્વલ એંગલ સેક્શન કહીએ છીએ. તો સ્ટુડન્ટ, તો હવે તમને આ ડાયમેન્શન કઈ રીતે આની અંદર સેટ થાય ISA એંગલની અંદર એ ખબર પડી ગઈ હશે. અને ISA એંગલ કેવી છે એની ખબર પડી ગઈ છે. ઓકે, તો હવે એનાથી આગળ જઈએ. પ્લેસ બેક ટુ બેક ઓન આઈધર સાઈડ ઓફ 8 mm થિક ગસેટ પ્લેટ. 8 mm થિક ગસેટ પ્લેટ. તો આ જે 8 mm થિક ગસેટ પ્લેટ એ શું છે કે એક પ્લેટ જે છે કે જે બંને એંગલની વચ્ચે રાખીને આપણે બોલ્ટ ફિટ કર્યા છે એ પ્લેટ છે. તો તમને સ્કીમેટિક ફિગર ખાલી હું બતાવવા માટે અત્યારે બતાવી દઉં છું. રફલી આવી રીતે બે એંગલ મૂકેલી હશે તમારી. જો પ્લેસ બેક ટુ બેક, બેક ટુ બેક એટલે આની આ સાઈડ એકબીજાની જોડે જોડે અડેલી રહે એ રીતે મૂકેલી હોય એને આપણે બેક ટુ બેક કહીએ છીએ. બેક ટુ બેક કનેક્શન ઓફ એંગલ. ખાસ આ યાદ રાખવાનું કે જ્યારે બેક ટુ બેક કનેક્શન ઓફ એંગલ કીધું હોય તો આવી રીતે કરેક્શન કરવાનું. કેમ કે આ એની બેક અને આ બીજાની બેક અને એની વચ્ચે ગસેટ પ્લેટ મૂકી હોય આવી રીતે. તો આ જે વધારાની પ્લેટ છે કનેક્શન માટેની એને આપણે ગસેટ પ્લેટ GP તરીકે દર્શાવીશું. એની થિકનેસ જનરલી 8 mm કે 6 mm રાખવામાં આવતી હોય છે. અને પછી આ બધાને કનેક્ટ કરવા માટે આવી રીતે બોલ્ટ મારવામાં આવે છે. તો આ તમારા બોલ્ટ છે. બોલ્ટ્સ એન્ડ બોલ્ટ્સ. તો આ રીતે તમારું આખી ડિઝાઇન આમાં કેરી આઉટ થશે આ કેસની અંદર. તો મેં તમને કેસ સમજાવી દીધો. આ પહેલી એંગલ, આ બીજી એંગલ, આ તમારી કેસેટ પ્લેટ. પહેલી એંગલની સાઈઝ 75 × 75 × 6, સેકન્ડની પણ 75 × 75 × 6. તમારી કેસેટ પ્લેટની જે સાઈઝ જે છે અત્યારે 8 mm આપેલી છે. બરાબર, બંનેને બેક ટુ બેક કનેક્ટ કરી છે અને વચ્ચે બોલ્ટ મારેલા છે. તો હવે આપણે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરવાના છે કે આપણે કેટલા નંબર ઓફ બોલ્ટ મારવા પડશે. એનો ડાયમીટર પણ તમને આપી દીધો છે. તો મેમ્બર કેરીઝ અલ્ટિમેટ ટેન્સાઇલ લોડ ઓફ 150 kN. તો આ
ટેન્સાઇલ લોડ જે લાગે છે આ કનેક્શન ઉપર 150 કિલોન્યુટન જેટલો લાગે છે. ડિટરમાઇન ધ નંબર્સ ઓફ 16 mm ડાયામીટર. 16 mm ના ડાયામીટર ના બોલ્ટ હું યુઝ કરું તો મારે કેટલા ના બોલ્ટ અહીંયા લગાવવા પડશે ફાઇન્ડ કરવાનું છે. ઓફ ગ્રેડ 4.6 બરાબર એ તમને FE મળી જાય. ઓર્ડિનરી બોલ્ટ રિક્વાયર્ડ ફોર ધ જોઈન્ટ એઝ યુ FE ઇઝ ઇક્વલ ટુ 410 મેગાપાસ્કલ પર પ્લેટ. અને આ જે પ્લેટ જે છે એની ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે FU, એને આપણે 410 મેગાપાસ્કલ લઈએ છીએ તરીકે એક્ઝામ્પલમાં સેમ આવશે. ઓકે, તો આ તમારો આખો એક્ઝામ્પલનો સારાંશ હતો અથવા તો એની જે સમરી હતી એ હતું કે કઈ કઈ વસ્તુ તમને આપેલી છે અને કઈ વસ્તુનો યુઝ તમારે કઈ રીતે કરવાનો. ઓકે, તો એ વસ્તુ આપણે જોઈ લીધી. હવે આપણે એક્ઝામ્પલ બાજુ જોઈએ બરાબર. બે એંગલ સૌથી પહેલા તો 2 ISA આર કનેક્ટેડ બેક ટુ બેક. તો તમે ફિગરમાં જોયું હશે કે બેક ટુ બેકમાં શું થાય, આવી રીતે જે બોલ્ટ છે એ બે બાજુ સંપર્કમાં આવે. એક બાજુ અહીંયા સંપર્કમાં આવે દસેક પ્લેટ અને પહેલી બીજી પ્લેટ વચ્ચે, અને એક બાજુ અહીંયા સંપર્કમાં આવે એટલે બે બાજુ સંપર્કમાં આવે એટલે એને શું કહેવાય, ડબલ શીયરમાં બોલ્ટ શું કહેવાય. 2 ISA આર કનેક્ટેડ બેક ટુ બેક, સો બોલ્ટ્સ આર ઇન ડબલ શીયર. હવે જો સિંગલ શીયર હોય તો આપણે એને ની વેલ્યુ 1 લેતા હતા, અને જો ડબલ શીયર હશે અને જો આવું કનેક્શન હશે બેક ટુ બેક તો એની અંદર આપણે ડબલ શીયર લઈશું અને NN ની વેલ્યુ 2 લઈશું. NS ની વેલ્યુ તો આમાં પણ 0 રહેશે. NS ની વેલ્યુ ક્યારે આવશે કે જો કનેક્શનમાં થ્રેડ વાળો પોર્શન આવતો હોય તો, અને એવું ખાલી એક જ કિસ્સામાં બનશે, બટ જોઈન્ટ ડબલ કવરના કિસ્સામાં. બરાબર, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ, બટ જોઈન્ટ ડબલ કવર વાળો કિસ્સો આપ્યો હોય તો જ આપણે NN ની વેલ્યુ 1 અને NS ની વેલ્યુ 1 લેવાની, બાકી બધા કેસની અંદર NS ની વેલ્યુ 0 જ આવશે. જો ડબલ શીયર હોય તો NN ઇઝ ઇક્વલ ટુ 2, સિંગલ શીયર હોય તો NN ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ સિંગલ શીયર ડબલ શીયર બહુ સાંભળ્યું તમે મારી જોડે, તો સિંગલ શીયર અને ડબલ શીયર શું છે જોઈ લીધો. જો આવી રીતે બે એંગલ કનેક્ટ કરી છે, બોલ્ટ આપણો અહીંયાથી પાસ થશે આખે આખો, આ બોલ્ટ આવી રીતે પાસ થશે તો આ બોલ્ટ કયા કેટલા પ્લેનના સંપર્કમાં આવે છે તમે જુઓ. પહેલા તો એનો સંપર્ક આ બંને વચ્ચે થશે પહેલી વખત, અને સેકન્ડ ટાઈમ સંપર્ક આ પ્લેટ અને ગસેટ પ્લેટ વચ્ચે થશે. તો આ 1 અને 2, તો આ થઈ ગયું તમારું ડબલ શીયર. હવે સિંગલ શીયર જુઓ, તમે લેફ્ટ જોઈન્ટની અંદર જુઓ છો, સપોઝ જુઓ આવી રીતે છે બોલ્ટ, આપણે અહીંયાથી આમ મારીશું બરાબર, તો બોલ્ટ ખાલી અહીંયા જ એક સંપર્કમાં આવશે બરાબર. તમારા જે બે પ્લેટ વચ્ચે કનેક્શન હોય એ એક જ વખત સંપર્કમાં આવશે, એક જ જગ્યાએ આવશે, એટલે આપણે એને સિંગલ શીયર કહીએ છીએ. આ થઈ ગયું તમારું સિંગલ શીયર, આ થઈ ગયું તમારું ડબલ શીયર. અહીંયા NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 0, અહીંયા NN ની વેલ્યુ 2, NS ની વેલ્યુ 0. કયા કિસ્સામાં NS ની વેલ્યુ 1 થાય, તો કે બટ જોઈન્ટના કિસ્સામાં, અને એ પણ પાછા ડબલ પ્લેટ કવર વાળું હોય તો જ. જો હવે આમાં શું થશે, આ કનેક્શનની અંદર અહીંયા કનેક્શનમાં આવશે, અહીંયા કનેક્શનમાં આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, પણ અહીંયા જો ડિસ્ટન્સ તમારું વધી જાય છે એટલે કે તમારો જે થ્રેડ વાળો પોર્શન હશે ને બોલ્ટમાં, જો થ્રેડ નીચેની સાઈડ હોય તો થ્રેડ વાળો પોર્શન જે કનેક્શનમાં આવતો હોય તો આપણે NS ની વેલ્યુ 1 લઈએ છીએ બરાબર. તો બટ જોઈન્ટની અંદર ડબલ કવરના કિસ્સામાં NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 1 બરાબર. આ ત્રણ વસ્તુ તમે યાદ રાખી લેશો તો તમને બોલ્ટેડ કનેક્શનના ડિપ્લોમાના કોઈ પણ એક્ઝામ્પલ આવડી જશે. ડબલ શીયર હોય તો NN ની વેલ્યુ 2, NS 0, બેક ટુ બેક પ્લેટ પર આવેલી હોય બરાબર. સિંગલ શીયર એટલે કે લેપ જોઈન્ટ હોય તો NN ની વેલ્યુ 1, NS ની વેલ્યુ 0. ખાલી એક જ કિસ્સામાં આપણે NS ની વેલ્યુ 1 લઈએ છીએ બટ જોઈન્ટ અને ડબલ કવરના કિસ્સામાં. તો એમાં NN ઇઝ ઇક્વલ ટુ 1 અને NS ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે, આ ખાસ આપણે ધ્યાન રાખવાનું અને યાદ રાખવાનું. તમારી કોઈ નોટ ડાઉન કરવું હોય તો તમે પોઝ કરીને નોટ ડાઉન કરી શકો છો, તો તમને એક્ઝામમાં ઇઝીલી યાદ રહે અને એ ટાઈમે તમારે વિચારવું ના પડે કે NN ની વેલ્યુ અને NS ની વેલ્યુ કઈ લેવામાં આવતી. તો સ્ટુડન્ટ્સ, આ તમારો પહેલો કેસ જે આપણે પહેલા એક્ઝામ્પલમાં જોયું હતું, આ સેકન્ડ કેસ અને આ થર્ડ કેસ. આ ત્રણ કેસની ઉપર બધા એક્ઝામ્પલ DSS ના
બેઝડ હોય છે, એટલે કે આ ત્રણ એક્ઝામ્પલ આ ત્રણ મેથડ ઉપર બેઝ હોય છે. જો તમને એનએન અને એનએસ ની વેલ્યુ ફાઇન્ડ કરતા આવડી જાય તો બોલ્ટેડ એક્ઝામ્પલ સોલ્વ થઈ જતો હોય છે. તો હવે આપણે એક્ઝામ્પલમાં થોડુંક આગળ જઈશું. જો તો ડબલ શેર થઈ ગયું એટલે એનએન ની વેલ્યુ 2 થઈ ગઈ અને એનએસ ની વેલ્યુ 0 થઈ ગઈ. ઓકે, હવે શું થશે કે જે ગસેટ પ્લેટ હશે 8 mm થી ગસેટ પ્લેટ એન્ડ 2 6 mm થી એંગલ્સ, બરાબર. હવે 6 થિકનેસ ની વાત આવી, તો જો ગસેટ પ્લેટ ની થિકનેસ 8 mm અને આ જે બે પ્લેટ જે છે બેક ટુ બેક ભરાઈ છે એટલે એની થિકનેસ શું થશે 2 × 2 = 6 એટલે 12 mm થઈ જશે. ઓકે, એટલે પતલી કઈ થશે હવે 8 mm વાળી થશે, બરાબર. આપણે જે થિનર પ્લેટ ની વાત કરીએ છીએ એ તો હવે આપણે જ્યારે પ્લેટ ની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરતા હોઈએ ને ત્યારે 8 mm ઉપર ફાઇન્ડ કરવાનું. T = 8 mm લઈએ, જે લાસ્ટ લેક્ચરમાં આપણે બિયરિંગ કેપેસિટી ઓફ પ્લેટ ફાઇન્ડ કરી હતી એની અંદર થિનર પ્લેટ લીધા હતા. તો આની અંદર 6 × 6 પ્લસ થઈ જશે અને 8 mm ગસેટ પ્લેટ, એટલે ગસેટ પ્લેટ ઉપર આપણે સ્ટ્રેન્થ ચેક, બિયરિંગ સ્ટ્રેન્થ નો ચેક કરવો પડશે. હવે જો સૌથી પહેલા આપણે શીયર કેપેસિટી ઓફ બોલ્ટ ફાઇન્ડ કરીશું આની અંદર આપણા સ્ટેપ પ્રમાણે. સ્ટેપ 1, શીયર કેપેસિટી ઓફ બોલ્ટ અહીંયા લખી દેવાનું IS 800 ક્લોઝ નંબર પેજ નંબર, બરાબર. એ તો તમને ખ્યાલ જ છે કે લખતો નથી. પહેલું ઇક્વેશન તમારું VBSB = VNSB / γMB. ગામા એમની વેલ્યુ 1.25 ફિક્સ છે અને NSB માટે જે ઇક્વેશન આવું થશે FU/√3 NA/ALB + NS/ASB. હવે ALB ની વેલ્યુ તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકો છો π/4 × d² ઉપરથી, π/4 × d² ઉપરથી, અને NS ની જે ASB ની વેલ્યુ છે 0.78 π/4 × d² તો આ બંને વેલ્યુ કેલ્ક્યુલેટ કરીને મૂકીશું તો FU આપણને ખબર છે કે 400 થશે. 400 છે બોલ્ટ ઉપરથી વળે, રેટ 4.6 તો બોલ્ટ છે એટલે 4 × 100 એટલે કે 400√3 mm. NN ની વેલ્યુ આપણે 1 કેલ્ક્યુલેટ કરી છે આના માટે. ALB ની વેલ્યુ 16 mm ડાયામીટર નો બોલ્ટ હોય તો જે 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 છે અહીંયા 2 આવશે NN = કેમ કે ડબલ શેરમાં છે એટલે ALB ની વેલ્યુ 157 આવશે. π/4 × d² એટલે 16 નો સ્ક્વેર કરશો ઇન્ટુ π/4 કરશો તો તમને 157 મળશે. NS ની વેલ્યુ 0 છે એટલે ASB ની વેલ્યુ ફાઇન્ડ કરવાની જરૂર છે. તો આ બધાનું મલ્ટિપ્લિકેશન √3 કરશો એટલે તમને એની વેલ્યુ કંઈક મળશે 72.515 કંઈક મળશે કિલો ન્યૂટનની અંદર 0.18 ન્યૂટન, એટલે કે 72.51 કિલો ન્યૂટન. તો આ તમારું NSB થશે, બરાબર. આ તમારું NSB થશે, થતો VNSB. આપણે શીયર છે એટલે બી લખીએ છીએ VNSB FU/√3, એની ટોટલ કેલ્ક્યુલેશન કરીને VNSB ની વેલ્યુ તમને મળશે 72.51 કિલો ન્યૂટન. તો આ જ વસ્તુ આપણે એ ટાઈમે કરી હતી એના ઉપરથી ડિઝાઇનની વેલ્યુ મળી જાય VDSB = VNSB / γMB 72.51/1.25. આ કરશો એટલે તમને ફાઇનલ વેલ્યુ મળશે VDSB ની, એટલે કે ડિઝાઇન વેલ્યુ એ થશે તમારી 58 કિલો ન્યૂટન. જો આ તમારી પહેલી સ્ટ્રેન્થ. હવે તમે ઇઝીલી જોઈ શકો છો તમારો પહેલો એક્ઝામ્પલ કાઢો, તમે જ્યાં નોટ ડાઉન કર્યો હોય ત્યાં સિંગલ શીયર જ્યારે હતું ત્યારે તમારી ડિઝાઇન શીયર કેપેસિટી 29 90, 16 mm નો બોલ્ટ હતો, બરાબર, બધું સેમ હતું. તો 58 કિલો ન્યૂટન તમારી કેપેસિટી આઈ કે શીયર કેપેસિટી ક્યારે સિંગલ શીયર હતું ત્યારે, સેમ બોલ્ટ રાખ્યો બધું સેમ રાખ્યું ત્યારે 58 કિલો ન્યૂટન આવ્યું, 29 કિલો ન્યૂટન આવ્યું સિંગલ શીયર. જેવું ડબલ શીયર થઈ ગયું અહીંયા,
જેવું અહીંયા ડબલ શેડ થઈ ગયું આ વેલ્યુ જો ડબલ થઈ ગઈ 58 કિલો ન્યૂટન થઈ ગઈ એટલે કે 29 × 2 = 58 થઈ ગઈ એટલે કે જો સેમ બોલ્ટ હોય તો સિંગલ શેડ કેપેસિટી કરતાં ડબલ શેડમાં કેપેસિટી એની ડબલ થઈ જાય આ રિઝલ્ટ ખાસ એક યાદ રાખજો તમને ઘણી વખતે ઓપ્શન્સમાં પણ પૂછી શકે છે અથવા વાયવામાં પણ પૂછી શકે છે કે જો સેમ બોલ્ટ સાઈઝ હોય બરાબર તો સિંગલ શેર અને ડબલ શેરની વેલ્યુમાં શું ફરક પડે તમને ડબલ શેરની વેલ્યુ આપી હોય અને પૂછ્યું હોય કે સિંગલ શેરની વેલ્યુ આની ફાઇન્ડ કરો તો ફાઇન્ડ કરવા જવાની નહીં ફ્રેન્ડ્સ 58/2 કરો એટલે ડબલ શેરમાંથી તમે સિંગલ શેરમાં આવી જાઓ અને સિંગલ શેરમાંથી ડબલ શેરમાં જવા માટે તમારે મલ્ટીપ્લાય બાય 2 કરી લેવાનું તો આ વસ્તુ તમને ખબર પડી ગઈ શેર કેપેસિટી ઓફ બોલ્ટ એના પછી તમારું સ્ટેપ નંબર 2 હતું બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ બેરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ VDPB is equal to VNPB or gamma NB હવે VNPB જે હતું તમારું એનું ઇક્વેશન તમારી પાસે હતું 2.5 kb × d × f kb ની વેલ્યુ તમારી પાસે ચાર વેલ્યુમાંથી જે સૌથી સ્મોલર હતી લેવાની હતી E/3DO P/3DO -125 FuB/Fu અને 1 ચારે ચાર વેલ્યુ અહીંયા લખી દઉં છું પહેલી વેલ્યુ હતી P/3DO સેકન્ડ હતી P/3DO -0.25 થર્ડ વેલ્યુ હતી FuB/Fu અને ફોર્થ વેલ્યુ જે હતી તમારી એ હતી 1 ઓકે તો E એટલે 1.7 dH ડાયામીટર ઓફ હોલ જે આપણે ફાઇન્ડ કરતા હતા એ 1.7 × dH 18 એટલે લગભગ AB વેલ્યુ 30 થી આજુબાજુની આવતી હતી લાસ્ટમાં તમે ગણેલી જ છે એટલે તમને ખ્યાલ જ છે એટલે કે 30/3 × 18 આ કરશો એટલે E/3DO ઓનું વેલ્યુ આવશે તમારી પાસે 0.555 આ બધું સેમ આગળના એક્ઝામ્પલ જેવું છે ફ્રેન્ડ્સ આની વેલ્યુ આવશે 0.449 આની વેલ્યુ FUB એટલે કે બોલ્ટ માટેની સ્ટ્રેન્થ 400/410 એટલે કે 0.975 આવશે અને છેલ્લી વેલ્યુ તો 1 જ છે તો આ 1, 2, 3 અને 4 આ ચાર વેલ્યુમાંથી જે સૌથી સ્મોલર હોય એને આપણે KB તરીકે લઈએ છીએ KB ની વેલ્યુ 0.49 આપણે સિલેક્ટ કરીશું કેમ કે ચારમાં સૌથી વધારે 0.49 છે એ સિલેક્ટ કરી લીધા પછી ડાયામીટર તમને ખબર છે 60 mm હવે આ જે T લેવાનું છે કયું લેવાનું તમે તમને કીધું હતું આગળ જ કે જ્યારે આપણે T ફાઇન્ડ કરવાની વાત આવે ત્યારે સૌથી થીનર પ્લેટ ની થિકનેસ આપણે લઈએ છીએ તો જો અહીંયા મેં બે થિકનેસ ગણી છે ડઝન્ટ પ્લેટ ની થિકનેસ 8 mm આપી છે આપણને અને બે પ્લેટ બેક ટુ બેક કનેક્ટ કરી છે એટલે બંને પ્લેટ ની થિકનેસ જોડે આવશે તો 2 × 6 એટલે 12 mm થઈ જશે તો 12 mm અને 8 mm એ બંને માંથી કયું નાનું કહેવાય તો કે 8 mm તો આપણે 8 mm ઉપર આ એક્ઝામ્પલ ગણવાનો અને FU એ તો આપણે પ્લેટ ટુ લઈએ છીએ બરાબર પ્લેટ ટુ લઈએ છીએ 410 તો એ બધી વેલ્યુ મૂકીને એક્ઝામ્પલ ગણો છો એટલે V FPB ની વેલ્યુ તમને મળશે 62.72 કિલો ન્યૂટન બરાબર આ સ્ટેપ મેં ગણ્યું નથી કેમ કે તમે આગળ ગણેલું છે એટલે તમે આ વસ્તુ પરફોર્મ કરી શકો છો હવે એના પછી VDPB આવશે VDPB is equal to VNPB ગામા NPB VNPB ની વેલ્યુ તમારી પાસે છે 62.72 અપોન ગામા NPB 1.22 બરાબર તો VDPB ની વેલ્યુ તમે આ કેલ્ક્યુલેશન કેરી આઉટ કરશો એટલે તમને મળશે 50.28 કિલો ન્યૂટન આ તમારું આન્સર B અને આ છે તમારો આન્સર A તો આપણે શું કરીએ છીએ કે શીયર કેપેસિટી અને બેરિંગ કેપેસિટી એ બંનેને આપણે કમ્પેર કરીએ છીએ એ બંનેમાંથી જે સ્મોલર હોય એને આપણે કન્સિડર કરીએ છીએ તમારી ડિઝાઇન સ્ટ્રેન્થ તરીકે તો આની અંદર તમારી જે ડિઝાઇન સ્ટ્રેન્થ હશે એ કઈ આવશે તો કે 50.28 કેવી બરાબર ટેક સ્મોલર ફ્રોમ A એન્ડ B ધેરફોર ડિઝાઇન કેપેસિટી તમારી પાસે આ રીતે બોલ્ટ વેલ્યુ અથવા ડિઝાઇન કેપેસિટી પછી તમે નંબર ઓફ બોલ્ટ ફાઇન્ડ કરી શકશો
तो नंबर ऑफ बोल्ट रिक्वायर्ड इज इक्वल टू टोटल लोड अपॉन बोल्ट वैल्यू। पर टोटल लोड तुम्हारी पास कितना होतो जे तुमने ये टेंसाइल लोड आप्यो तो तुम जो सको 150 किलोन्यूटन। तो 150 अपॉन 50.28 तो आ बने वच्चे जो रेशियो तुम फाइंड करशो तो तुमने मळशे 2.98 की आजूबाजू। એટલે 2.98 વોલ્ટ પોસિબલ છે નહીં એટલે એપ્રોક્સિમેટલી 3 વોલ્ટ્સ। કેનો મતલબ કે આપણે કનેક્શન કરવા માટે 3 વોલ્ટ જોશે। તો આની અંદર તમને ખબર પડી ગઈ કે ફરક ક્યાં પડ્યો, ખાલી ડબલ શીયરની વેલ્યુમાં ફરક પડ્યો, બરાબર। ડબલ શીયરની વેલ્યુમાં ફરક પડ્યો એટલે એની સ્ટ્રેન્થમાં ફરક પડી ગયો, એના લીધે આપણે હવે જે શીયર કેપેસિટી લીધી હતી આગલા એક્ઝામ્પલમાં એની જગ્યાએ બેરિંગ કેપેસિટીને ડિઝાઇન કેપેસિટી અથવા તો બોલ્ટ વેલ્યુ તરીકે લઈને બોલ્ટની વેલ્યુ ફાઇન્ડ કરી। આની અંદર ખાલી IS એંગલ યુઝ કરી, પેલાની અંદર પ્લેટ હતી એટલો ડિફરન્સ છે, બાકી કોઈ ડિફરન્સ છે નહીં આ એક્ઝામ્પલની અંદર। તમે આ એક્ઝામ્પલ સરખી રીતે નોટ ડાઉન કરી લો તો તમને બંને સ્ટેપમાં ખબર પડી જાય, ત્રણે ત્રણ સ્ટેપમાં। આ તમારું સ્ટેપ નંબર 3 થશે, બરાબર। તો આ ત્રણ સ્ટેપની અંદર એક્ઝામ્પલ ફિનિશ થઈ જાય છે અને એકદમ ઇઝી એક્ઝામ્પલ છે। તો આટલું નોટ ડાઉન કરી લો, એના પછી હું તમને આની ફિગર એટલે કે ડિઝાઇન પ્રિપેર કરતા સમજાવીશ કે આની ડિઝાઇનની ફિગર કઈ રીતે ડ્રો કરવામાં આવતી હોય છે। ડિઝાઇનની ફિગરો તમને અહીંયા સમજાવી દઉં છું જેથી કરીને તમને ડિઝાઇનમાં ઇઝીલી યાદ રહે કે બેક ટુ બેક કનેક્ટ પ્લેટ હોય તો કઈ રીતે આપણે બતાવવું, બરાબર। તો જો પહેલા તો અહીંયા બતાવી દેવાની પ્લેટ આવી રીતે, એક પ્લેટ અહીંયા એને ગસેટ પ્લેટ કહીશું, બાજુમાં આવી રીતે તમારી એક એંગલ પ્લેટ છે, ઓકે। તો આ તમારી ગસેટ પ્લેટ, ગસેટ પ્લેટ અને એંગલ અહીંયા આવી રીતે બતાવી દેવાની સામેની સાઈડ, ખાસ ધ્યાન અહીંયા રાખવાનું કે આ જે એંગલ દેખાડો એની સામે જ આ લાઈન આવી જોઈએ અને ગસેટ પ્લેટ સામે ગસેટ પ્લેટની લાઈન આવી જોઈએ। એટલે ગસેટ પ્લેટ આપણે અહીંયાથી દેખાડીશું આમ, બરાબર। આ તમારી ગસેટ પ્લેટ થઈ જશે અને આ તમારી એંગલ થઈ જશે આખી આખી જે એંગલ છે એ। હવે 3 બોલ્ટ દેખાડવાના છે, તમે અહીંયા આવી રીતે દેખાડી શકો છો અને એની એક્ઝેક્ટ સામે તમારે આવી રીતે લાઈન ડેશ કરીને બતાવી શકો છો। તો આ 3 બોલ્ટ જે હતા એ 16 mm ડાયમીટરના હતા, પીચ આપણે ફાઇન્ડ કરી હતી 40-40, એન્ડ ડિસ્ટન્સ 30 હતું જે આગળના એક્ઝામ્પલ જેટલું જ હતું। તો આ તમારી ગસેટ પ્લેટ થઈ ગઈ 8 mm થી, આ તમારી પ્લેટ થઈ ગઈ 75 × 75 × 75, આ થઈ ગયું તમારું 75, ઓકે। તો આ પ્રમાણે આપણે એક્ઝામ્પલ કેરી આઉટ કરવાનો હોય છે અને અહીંયા તમે ટેન્સાઇલ જે લોડ જે છે એ બતાવી શકો છો 150 કિલોન્યુટન, બરાબર। તો આ રીતે જે કનેક્શન થાય છે એને આપણે તમારું બોલ્ટેડ કનેક્શન કહીએ છીએ, ઓન બોલ્ટેડ કનેક્શન ઓન 2 ISA બેક ટુ બેક વિથ ગસેટ પ્લેટ, બરાબર। આટલી વસ્તુ તમારે ડ્રો કરીને સમજાવવાનું હોય છે ફિગરની અંદર, તો તમને ડિઝાઇનના પૂરેપૂરા માર્ક મળે છે, કે તો બંનેમાં ફરક શું પડ્યો, ખાલી આપણે જે થિકનેસ અલગ લીધી ગસેટ પ્લેટની થિકનેસ લીધી એ ફરક પડ્યો, એના પછી ડબલ શેરમાં હતું એટલે કે NN ની વેલ્યુ 2 થઈ ગઈ, NS ની વેલ્યુ 0 રહી, NS ની વેલ્યુ 2, NN ની વેલ્યુ 2 તમારે લીધે શું થયું, શીયર કેપેસિટી જે સિંગલ બોલ્ટેડ કનેક્શનની હતી એ આની અંદર ડબલ થઈ ગઈ, 29 સિંગલના કેસમાં હતું તો 58 થઈ ગયું, એ પછી સ્ટેપ નંબર 2 તો જેવું હતું એવું જ રહ્યું, VDPBમાં કોઈ ફરક આવ્યો નહીં, ખાલી આપણે એની થિકનેસ બદલી એના લીધે આની વેલ્યુ ઓછી આવી, અને સ્ટેપ નંબર 3 ની અંદર બેરિંગ કેપેસિટી અને શીયરિંગ કેપેસિટી બંનેમાંથી જે સ્મોલર હતી એ વેલ્યુ લીધી
બોલ્ટ વેલ્યુ અથવા તો ડિઝાઇન કેપેસિટી તરીકે, એના ઉપરથી નંબર ઓફ બોલ્ટ રિક્વાયર્ડ ઓકે ટોટલ લોડ અપન બોલ્ટ વેલ્યુ ઉપરથી, તો મને 3 નંબર બોલ્ટ પડ્યા અને 3 નંબર બોલ્ટ મેં અહીંયા આવી રીતે ડિઝાઇનમાં સેટ કર્યા. ઓકે સ્ટુડન્ટ, આ તમારો એક એક્ઝામ્પલ હતો. હવે આના પછીના કેસમાં આપણે ડબલ શીયર અથવા તો બટ જોઈન્ટના કિસ્સા જોઈશું, જેથી કરીને ત્રીજા નંબરનો કેસ તમારો સોલ્વ થઈ જાય. તો આ એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં લખીને મને સબમિટ કરાવવાનું છે અને આવા એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરતા રહેવાનું. સ્ટુડન્ટ્સ, થેન્ક યુ ફોર વોચિંગ.